राजकोटना गोंडल में धोधमार वरसाद पड़ो। भरूड़ी और भूणावा में भारे पवन साथ वरसाद पड़ो। आ वरसाद ने पगले खेतरो में पानी भराई गया था। तो सौराष्ट्रना आ त्रीजा जिल्लो जे के राजकोट में वरसाद पड़ो। पहला भावनगर त्यारबाद अमरेली दृश्य आपे जोया। हवे राजकोटना गोंडल में धोधमार वरसाद छे। भरूड़ी भूणावा में भारे पवन साथ वरसाद पड़ो। आ वरसाद ने पगले खेतरो में पानी भराई गया था। तो सौराष्ट्रना लगभग मोटा भागना जिलाओं में वातावरण में आज फेरफार छे। अने अमरेली भावनगर अने राजकोटना गोंडल में जोरदार पवन साथ वरसाद पड़ो छे। अने वरसाद पड़ता लोगों ने पण राहत मिली गई छे। वधु माहिती साथे संवाददाता हरिन मात्रावाड़िया राजकोट थी जोड़ाया छे। हरिन, राजकोटना मात्र गोंडल में ज वरसाद छे के जिल्लाना अन्य तालुकाओं में पण वरसाद छे? ચોક્કસ પંકજ, જે રીતે વાત કરવામાં આવે તો સતત ત્રણ દિવસથી રાજકોટ જિલ્લામાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ગોંડલની વાત હોય, ગોંડલ તાલુકાના અન્ય ગ્રામ્યોની વિસ્તારની વાત હોય, વીરપુરની વાત હોય અથવા જસદણની વાત હોય, તમામ જગ્યા ઉપર છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડ્યો છે। જોકે અત્યારે ગોંડલ તાલુકાના અલગ અલગ ગામોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષો પણ ધરાશાયી થયા છે અને બે જેટલા હોર્ડિંગ્સ પણ છે શહેરમાં ધરાશાયી થયાની જે સમાચાર છે સામે આવી રહ્યા છે। મિની વાવાઝોડું કહી શકાય તેવો માહોલ છે અત્યારે ગોંડલ શહેરમાં સર્જાયો છે। આ ઉપરાંત જો વાત કરવામાં તો ભરૂડી અને ભૂણાવા જે ગ્રામ્ય વિસ્તાર આવેલો છે ત્યાં પણ જે છે ખેતરોમાં પાણી ભરાય છે, ભારે વરસાદ વરસી રહ્યો છે। જોકે ખેડૂતો પણ જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે વરસાદ આવ્યો છે, પરંતુ જે રીતના અમુક વિસ્તારોમાં હજી પણ જે ધોધમાર વરસાદ વરસ્યો છે તે જમીનની અંદર સુધી પાણી નથી ગયું, તેને કારણે ખેતરો ફક્ત ભીના થયા છે। તેને લઈને પણ હજી ખેડૂતો ચિંતા કરતા હતા અને સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા। જી હરિન, આભાર માહિતી આપવા માટે। तो राजकोट बाद हवे जामनगरनी वात। जामनगरना कालावडमां गाजवीज पवन साथे वरसाद पड्यो। ग्रामीण विस्तारोमां भारे पवन साथे वरसाद पड्यो। सरवाणिया अने आणंदपरमां धोधमार वरसाद पड्यो। तो राजकोट, भावनगर, अमरेली अने हवे जामनगरमां पण वरसाद पड्यो छे। जामनगरना कालावडमां गाजवीज साथे वरसाद तूटी पड्यो। ग्रामीण विस्तारोमां सौथी वधारे वरसादी माहोल जोवा मळी रह्यो छे। भारे पवन पण फूंकाई रह्या छे। सरवाणिया अने आणंदपर जेवा गामोमां धोधमार वरसाद पड्यो छे अने काळा डिबांग वादळो छवाई गया छे, जे दृश्योमां पण जोई शकाय छे। अत्यारे ભરબપોરે આ પ્રકારના દ્રશ્યો આણંદપર અને જે સરવાણિયા ગામો છે જે કાલાવડની નજીક છે ત્યાં આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ધોધમાર વરસાદ ગ્રામીણ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। તો સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસાદ છે। જામનગર, અમરેલી, ભાવનગર અને રાજકોટના કેટલાક ગ્રામીણ પંથકમાં વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે। અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ, એટલે કે ઉત્તર ગુજરાતમાં હવે ધીરે ધીરે વરસાદી દસ્તક દઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે। મેઘરાજા દસ્તક દઈ રહ્યા છે। મોડાસાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। ઇસરોલ, દધાલિયા, ઉમેદપુરમાં વરસાદ, વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। ત્રણ અલગ અલગ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે અરવલ્લીની, કે જ્યાં ઇસરોલ, દધાલિયા અને ઉમેદપુરમાં વરસાદ પડી રહ્યો છે। માર્ગો વરસાદી પાણીથી ભીંજાયેલા છે અને લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે। તો અરવલ્લીના મેઘરજમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। છેલ્લા એક કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। જાહેર માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા। કંભરોડા સહિતના પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો। તો અરવલ્લીના મેઘરજના જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડ્યો, જેમાં ભેમાપુર, મોટી મોયડી અને તેની આસપાસના જે નાના ગામો છે ત્યાં પણ ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ પડ્યો। પવન સાથે વરસાદ પડવાથી વાતાવરણમાં પણ ખૂબ જ ઠંડક ફેલાઈ ગઈ છે।